બાળકો માટે હંમેશા આપણે ગોલ સેટ કરીએ ને તો એ ખૂબ સારું કહેવાય. એટલે લાઈફમાં અત્યારે તો ઠીક છે જ્યારે નાના હોય ત્યારે, પણ જ્યારે મોટા થાય ત્યારે પણ બહુ જ સારી વસ્તુ કહેવાય. હા, એ એકદમ ઇમ્પોર્ટન્ટ છે બાળકો માટે. અને એક બીજી વસ્તુ પણ એકદમ ઇમ્પોર્ટન્ટ છે એમની માટે કે અત્યારે આજકાલ ગેજેટ્સનું બહુ ઇમ્પોર્ટન્સ વધી ગયું છે, તો આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે એ ગેજેટ્સનો ઉપયોગ છે એ મિનિમમ થવો જોઈએ. એટલે એ ડ્યુરેશન આપણે ઘટાડતા જવાનું, એટલે કઈ પ્રોબ્લેમ ના થાય. યસ, એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ જો તારે મેસેજીસ ચેક કરવા છે તો તું અડધો કલાક પછી કર. હા, એક્ઝેક્ટ. હા, પછી કલાક પછી કર, પછી દોઢ કલાક પછી, એમ ધીમે ધીમે આપણે ડ્યુરેશન વધારતા જઈએ તો એ વસ્તુ સારી, આમ એક કહેવાય ટેવ પડે, સારી ટેવ પડે. હા, સાચી વાત છે. હા, અઘરું પડે થોડું, પણ શરૂઆત એક વખત કરીએ તો જ આ વસ્તુ સેટ થાય. હા, સાચી વાત છે. અને એક વસ્તુ એ પણ છે કે આપણે છે ને પોતાની જાતને રિવોર્ડ્સ આપવા જોઈએ. મતલબ કે ચલો મને 70% આવ્યા, મને 75% આવ્યા, તો હું મારી જાતે કંઈક સરસ ગિફ્ટ આપીશ. હા, એક પોઝિટિવિટી હોવી જોઈએ. હા હા હા, એટલે એનાથી પણ તમને છે ને આમ મોટિવેશન મળે. હા, એક્ઝેક્ટલી. તો આજે મમ્મીઓને મોટિવેશન મળે એના માટે કઈ કઈ રેસિપીઝ છે? આજે બાળકોને એકદમ ભાવે એવું એક સેવ ઉસળ બનાવશું. આજે સેવ ઉસળ ચટપટું એકદમ. હા, એકદમ ટેમ્પટિંગ અને માઉથ વોટરિંગ. યસ, એક્ઝામ ટાઈમે તો આવી જ રેસિપીઝ જોઈતી હોય. ઓકે, તો એક્ઝામ ટાઈમમાં તમને મોટિવેશન મળે ને એવી રેસિપી શીખવાની છે. શરૂ કરીએ આજનો શ્રીહરિ મસાલા પ્રસ્તુત રસોઈ શો, પાવર્ડ બાય કોર્ન ડ્રોપ શુદ્ધ મકાઈ તેલ. તો રાધિકા, સૌથી પહેલા આપણે શ્રીહરિ મસાલામાંથી સેવ ઉસળ બનાવીએ છીએ. યસ. ઓકે, સ્પેશિયલ એકદમ? હા, એકદમ સ્પેશિયલ છે આ રેસિપી. ઓકે, સામગ્રી જોઈ લઈએ. આપણે સામગ્રીમાં લીધું છે શ્રીહરિ મસાલો, એ સેવ ઉસળનો સ્પેશિયલ મસાલો છે, એ યુઝ કરીને જ આપણે આજની રેસિપી બનાવશું. પછી છે રાઈ, જીરું, ટોમેટો છે ચોપ કરેલા, પછી મિક્સ સ્પ્રાઉટ્સ છે, કેમ કે હેલ્ધી વર્ઝન આપણે લઈએ છીએ કિડ્સ માટે, એટલે જવાનું છે. સેવ છે, કાંદા છે, ટેમ્બરિન ચટણી છે, ગ્રીન ચટણી છે, બટર, ગાર્લિક ચટણી છે, જિંજર છે અને લેમન છે. યસ, બધા ચટપટા ઇન્ગ્રેડિયન્ટ. યસ, શરૂ કરીએ. તો યસ, ગેસ ઓન કરશું. એમાં આપણે ઓઇલ એડ કરશું, એક ટેબલ સ્પૂન જેટલું. તેલ આવી ગયું છે, હવે રાઈ અને જીરુંની વઘાર કરીએ. હાફ ટીસ્પૂન જેટલી રાઈ, હાફ ટીસ્પૂન જેટલું જીરું લીધું છે અત્યારે. અત્યારે આપણે હિંગનો યુઝ નથી કરતા, કેમ કે આ જે શ્રીહરિ મસાલો છે એમાં હિંગ અને બધા જ સિઝનિંગ એડ કરેલા છે ઓલરેડી, એટલે આપણે એકદમ ઇઝી રહેશે. યસ, એટલે એમાં મીઠું પણ એડ કરવાની જરૂર. હા, એક્ઝેક્ટલી. હા, અને શ્રીહરિ મસાલા સંપૂર્ણ જૈન મસાલા છે, નો ઓનિયન, નો ગાર્લિક. એ તમારે એક્સ્ટ્રા એડ કરવું હોય તો તમે કરી શકો છો. અત્યારે આપણે ઓનિયન ગાર્લિકનો યુઝ કરીને રેસિપી બનાવીએ છીએ, એટલે તમારા માટે બહુ ઈઝી થઈ જાય. બધા જ મસાલા એક જ પેકેટમાં છે, એટલે તમારે ફક્ત રેસિપીમાં બીજા કોઈ મસાલા યાદ રાખવાની જરૂર. હા, એક્ઝેક્ટલી. આ તતડી ગઈ છે રાઈ અને જીરું, હવે એમાં લસણ નાખ્યું આપણે હાફ ટીસ્પૂન જેટલું. ઓકે, લસણની ચટણી છે. યસ, લસણની ચટણી છે. હા, હવે એમાં આપણે ઓનિયન એડ કરશું 2 ટેબલ સ્પૂન જેટલી, અને પ્રોપરલી સોટે કરી લઈએ. યસ, ડુંગળીને કેટલી સાંતળવાની? ઓનિયન થોડી કૂક થાય એટલે આપણે એમાં ટમાટર એડ કરી દઈશું. ઓકે, ઓનિયન થોડા કૂક થઈ ગયા છે. હા, હવે એમાં 1 બાઉલ જેટલું ટમાટર એડ કરી દઈશું ચોપ કરેલું. યસ, સેવ ઉસળ આમ જુઓ તો બહુ જ ટેસ્ટી અને બહુ જ ટેમ્પટિંગ રેસિપી છે. અને આમ હોય ને તો જ્યારે પણ આમ કંઈક આપણને આમ ચટપટું ખાવાની ઈચ્છા થતી હોય ને ત્યારે આપણને હંમેશા રગડા પેટીસ, સેવ ઉસળ કે પછી મિસળ પાઉં, ભાજી પાઉં, આ બધું જ ખાવાની બહુ જ ઈચ્છા થતી. ક્રેવિંગને સેટિસ્ફાઈ કરે છે એવું કહી શકાય. યસ, એક્ઝેક્ટલી. આ ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી એને કૂક કરશું. ઓકે, તમને કેવી કેવી રેસિપીઝ પસંદ હતી જ્યારે તમારી એક્ઝામ્સ હતી? ઓકે, એકચ્યુઅલી મને વધારે ટેમ્પટિંગ ખાવાનું મન થતું, પણ હું ત્યારે હોસ્ટેલમાં લાઈફ હતી મારી, એટલે મને કંઈ સેટિસ્ફેક્શન ના મળતું. ટિફિનમાં જે આવે ખાવું પડતું. અરે, તો પછી જ્યારે ઘરે આવો મમ્મી પાસે
ત્યારે પછી બધી જેમ તમારી જે જરૂરિયાતો હોય તમારી જે બધી ડિમાન્ડ્સ હોય એ બધી પૂરી થઈ જાય. હા એ મમ્મી ન કરે, હું જ પોતે પૂરી કરતી. ઓકે, જાતે જ? હા જાતે જ, આખું ડાઇનિંગ ટેબલ ભરેલું હોય અને મારી સિસ્ટર મને બહુ ચીડવતી કે આ તું જમવા માટે જ આવે છે ઘરે. એક્ચ્યુઅલી વાહ, પણ એવું જ થાય, હોસ્ટેલ લાઈફ ઇઝ વેરી ટફ. યસ, વેરી બોરિંગ. પણ મને થોડું મજા આવતી કેમ કે ફ્રેન્ડ્સ વગેરે હોય અને આઉટિંગ કરતા અને મજા આવતી. બટ યુ મિસ ફૂડ? યસ. થઈ ગયા છે સો? હા, ચેક કરી લઈએ. હા થઈ ગયા છે સો. હવે આને આપણે મિક્સરમાં ક્યુરી બનાવી લઈએ. હા, ગેસ બંધ કરી દો. હા, થોડું કૂલ થાય પછી આપણે એની ગ્રેવી બનાવીશું. ઓકે, હવે આ મિક્સર છે એ ઠંડુ થઈ ગયું છે, એને મિક્સ મિક્સરમાં ક્રશ કરી લઈએ. હવે પ્રોપરલી ગ્રાઇન્ડ કરી લઈએ. ગ્રેવી ક્રશ થઈ ગઈ છે, હવે એને પેનમાં લઈ લઈએ. અને 2-3 મિનિટ માટે આપણે કુક કરશું અગેન. તો આપણે ટોમેટોની પ્યુરી ડાયરેક્ટ ના લઈ શકીએ? હા લઈ શકીએ, પણ આમાં જે કાંદા ને લસણ ને લીધું છે એ જે સોતે થશે અને પછી એની પ્યુરી થશે ને એનો વધારે ટેસ્ટ આવશે. અચ્છા, હા. ઇવન આઈ સજેસ્ટ કે આપણે પંજાબી રેસિપીઝ જે સબ્જીને બનાવી એમાં પણ આ પ્રોસેસથી કરીએ ને તો વધારે ટેસ્ટી અને યમ્મી. ઓકે, એટલે પહેલા એને સાંતરી લો. હા, પછી એની પ્યોરી કરો. ઓકે, ઉકળી ગઈ હશે. હા, ગ્રેવી ઉકળી ગઈ છે. હવે જે મિશરનું જે સ્પ્રાઉટ્સ છે એડ કરી દઈએ. આપણે અત્યારે કિડ્સની રેસિપી બનાવીએ છીએ એટલે એના માટે આપણે સ્પ્રાઉટ્સ લીધા છે કે જે ફૂલ ઓફ પ્રોટીન છે અને ફૂલ ઓફ ન્યુટ્રિયન્ટ્સ છે. અત્યારે સ્પ્રાઉટ્સમાં આપણે ચણા લીધા છે, વટાણા છે, મગ છે અને જે આપણે બોઇલ કર્યું છે ને એ કુક કર્યું છે ને એનું જે સ્ટોક હતો ને એ સ્ટોકથી જ લઈને બનાવીએ છીએ. બરાબર. ઓકે, હવે એમાં એક બાઉલ જેટલા સ્પ્રાઉટ્સ લઈ લઈએ, બોઇલ કરીને લીધા છે. આમ તમે સ્પ્રાઉટ્સ ખાવાનું કહો ને તો થોડું બોરિંગ લાગે. હા, પણ આ રીતે આમ ચટાકેદાર બનાવીને આપો ને તો બહુ જ સરસ લાગે. એક બાઉલ નહીં, બે બાઉલ ખવાઈ જાય. ઇવન સ્પ્રાઉટ્સની ચાટ પણ આપણે જો કિડ્સને એક્ઝામ ટાઈમ પર આપી હોય તો બહુ જ એ લોકોને ભાવે છે. યસ, અને પ્રોટીન બહુ જ જરૂરી છે એ લોકોના વિકાસ માટે. એક્ઝેક્ટલી. હવે આમાં જે સેવુસરનો સ્પેશિયલ શ્રીહરી મસાલો છે એ એડ કરશું. હા, અત્યારે આપણે 2 ટીસ્પૂન જેટલો એડ કરશું. ઓકે, આ મસાલો એવો છે કે બીજું કંઈ સિઝનિંગ કરવાની જરૂર નથી, ઇવન સોલ્ટ પણ નહીં યુઝ કરવાનું. બરાબર છે, અને પાછળ મેથડ લખેલી જ છે. હા, ડિરેક્શન ફોલો કરીને તમે બીજી કોઈ પણ રેસીપી બનાવી શકો. ઇવન આ મસાલાથી આપણે મિસળ પાઉ જે મહારાષ્ટ્રીયન ઓથેન્ટિક રેસીપી છે એ પણ બનાવી શકી અને ગુજરાતી જે રેસીપી છે પાઉં રગડો એકદમ યમ્મી રેસીપી એ પણ, હા એ પણ બનાવી શકી આ જ મસાલાથી. 2008 થી શ્રીહરિ મસાલાની કમ્પ્લીટ રેન્જ માર્કેટમાં અવેલેબલ છે કે જે લોકોને ઇન્સ્ટન્ટ ખાવાનું પસંદ છે તો આખી રેન્જ અવેલેબલ છે, પ્લસ ફરાળી મસાલા પણ અવેલેબલ છે. એટલે તમારે કશું જ એડ કરવાની જરૂર નથી, કંઈ યાદ રાખવાની જરૂર નથી, બસ મસાલાનું પેકેટ લાવો અને રેસીપી બનાવી દો. આને કેટલું કુક કરવાનું છે? આને અપ્રોક્સિમેટલી 15 મિનિટ સુધી કુક કરવાનું છે. હા, આ જે મુકરશે ને એમ એના મસાલા એકદમ સરસ ચડશે. હા, રાઈટ. હવે જે આ સેવ ઉસળનું જે ઉસળ છે એ બોઇલ થઈ ગયું છે પ્રોપરલી, હવે એને સર્વિંગ બાઉલમાં લઈ લઈએ. ઓકે, એકદમ થીક કન્સિસ્ટન્સી થઈ ગઈ છે. અને આવી જ રાખવાની છે? હા, આવી જ રાખવાની છે. ઓકે, તો આને બનાવીને રાખીશું તો આ થોડું વધારે ઠીક થશે? હા, એકચ્યુઅલી આપણે જ્યારે સર્વિંગ ટાઈમ હોય ને ત્યારે થોડું ટોમેટો પ્યુરી અથવા તો વોટર નાખી અને એને ડાયલ્યુટ કરી દેવાનું અને થોડું બોઇલ કરી લેવાનું, પછી યુઝ કરી શકાય. હવે એનું ગાર્નિશિંગ કરી દઈએ આપણે. આ મિક્સ ચવાણું લીધું છે,
તીખું આવે છે એ છે? હા, તીખું આવે છે એ છે. હવે સેવ લઈ લઈએ. મોળી સેવ? હા, મોળી સેવ લીધી છે. હવે આ મીઠી ચટણી લીધી છે આપણે, એ ગોળ આમલીની બનાવેલી છે. એ તો આપણા ટેસ્ટ પ્રમાણે. હા, અકોર્ડિંગ ટુ ટેસ્ટ. હવે જે ગ્રીન ચટણી આપણે બનાવી છે, ધાણા ભાજી અને ફુદીનાની એડ કરી દઈએ. અને ઉપરથી થોડું લીંબુ. હવે આ છે ને વીટ બન લીધા છે મેં, અને એને લસણની ચટણી અને બટર લઈ અને સોતે કરેલું છે અને ટોસ્ટ કરેલા છે પેનમાં, અને એને સ્ક્યુઅર્સમાં ઇન્સર્ટ કરી દીધા છે, થોડું બાળકોને અપીલિંગ લાગે એટલા માટે. ઓકે, હવે એને સાથે સર્વ કરશું. કંઈક બાર્બીક્યુ હોય એવું લાગે. હા, તો આ રેડી છે સેવ ઉસળ. સેવ ઉસળ બનાવવા માટે જોઈશે તેલ 1 ટેબલ સ્પૂન, રાઈ 1/2 ટીસ્પૂન, જીરું 1/2 ટીસ્પૂન, લસણની ચટણી 1/2 ટીસ્પૂન, સમારેલી ડુંગળી 2 ટેબલ સ્પૂન, સમારેલા ટામેટા 1 કપ, બાફેલા સ્પ્રાઉટ્સ 1 કપ, શ્રીહરી સેવ ઉસળનો મસાલો 2 ટીસ્પૂન. એસેમ્બલી માટે જોઈશે તીખું ચવાણું, મોળી સેવ, ગળી ચટણી, લીલી ચટણી અને લીંબુનો રસ. સર્વિંગ માટે જોઈશે મસાલા પાઉ. સેવ ઉસળ બનાવવાની રીત: એક કડાઈમાં તેલ લઈ તેમાં રાઈ, જીરું, લસણની ચટણી અને ડુંગળી ઉમેરી તેને સાંતળી લો. હવે તેમાં ટામેટા ઉમેરી મિક્સ કરી તેને પ્રોપર કૂક કરી દો. કૂક થઈ ગયા બાદ તેને ઠંડુ કરી મિક્સર જારમાં લઈ ક્રશ કરી લો. હવે તેને કડાઈમાં લઈ 2-3 મિનિટ માટે કૂક કરી લો. ત્યારબાદ તેમાં બાફેલા સ્પ્રાઉટ્સ ઉમેરી શ્રીહરી સેવસળનો મસાલો ઉમેરી 15-20 મિનિટ માટે કૂક કરી લો. હવે ઉસળને સર્વિંગ બાઉલમાં લઈ તેના ઉપર તીખું ચવાણું, મોળી સેવ, ગળી ચટણી, લીલી ચટણી અને લીંબુનો રસ નાખી ગરમા ગરમ મસાલા પાઉં સાથે સર્વ કરો. તો તૈયાર છે સેવ ઉસળ. એક્ઝામ ટાઈમે બાળકોને બ્રેકફાસ્ટ આપવો ખૂબ જ જરૂરી છે, અને એ પણ પ્રોટીન રીચ અને કાર્બોહાઈડ્રેટ રીચ હોય ને તો વધારે સારું. તો અત્યારે એવી જ રેસીપી શીખવા જઈએ છીએ. રાધિકા, હવે બ્રેકફાસ્ટ માટેની સ્પેશિયલ રેસિપી છે. યસ. ઓકે, કઈ છે? અત્યારે ફૂલ ઓફ ન્યુટ્રિશન એન્ડ એકદમ હેલ્ધી કહી શકાય એવું બ્રેકફાસ્ટ ચાર પરફેક્ટ બનાવશું. ઓકે, એટલે એમાં શું ખાસિયત છે? એમાં જો ફ્રૂટ્સ પણ ઇન્ક્લુડ થાય છે, ઓટ્સ જે રિચ સોર્સ ઓફ ફાઈબર છે એ પણ ઇન્ક્લુડ થાય છે, હની છે, ફ્લેક્સ સીડ છે, ચિયા સીડ છે, એટલે બધા આમ હેલ્ધી હેલ્ધી ઇન્ગ્રેડિયન્ટ્સ છે. ઓકે, અને એને એક ટેસ્ટી વે થી આપણે કન્વર્ટ કરવાનું. હા, એક્ઝેક્ટલી. ઓકે, ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. યસ. ફ્રૂટ્સમાં લીધું છે મેલન છે, બનાના છે, બ્લેક ગ્રેપ્સ છે, ઓટ્સ છે, શ્રેડેડ કોકોનટ છે, ફ્લેક્સ સીડ, કર્ડ, ડાર્ક ચોકલેટ છે જે બચ્ચાઓને બહુ પસંદ હોય છે, મિક્સ બેરીઝ છે, સિનેમન છે, મિન્ટ છે, મસ્ક મેલન સીડ છે, હની છે અને ચિયા સીડ છે જે આપણે સોક કરીને લીધા છે વોટર. વાવ, બધા એકદમ હેલ્ધી ઇન્ગ્રેડિયન્ટ્સ છે અને ખરેખર એકદમ હેલ્ધી રેસિપી. હા, હેલ્ધી પ્લસ ઇન્સ્ટન્ટ રેસિપી. ઓકે, શરૂ કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઓટ્સને સોક કરવાનું છે કર્ડમાં. એ પ્રોસિજર કરી લઈએ. બાઉલ લેશું. હવે એમાં ઓટ્સ લીધું છે. હા, 4-5 ટેબલ સ્પૂન જેટલા ઓટ્સ લેશું. ઓકે, અને આ ઇન્સ્ટન્ટ ઓટ્સ છે, મતલબ તમારે એને કશું શેકવાની જરૂર નથી. હા, એમાં આપણે કર્ડ એડ કરશું. હા, 4 ટેબલ સ્પૂન જેટલું. થોડું થીક છે દહીં? હા, થોડું થીક લીધું છે. હવે એમાં હની એડ કરશું. હા, 1 ટીસ્પૂન જેટલું. ઓકે, પિન્ચ ઓફ સિનેમન. હમ,
જે ઓટ્સની આપણે વાત કરીએ તો ઓટ્સ છે રિચ સોર્સ ઓફ પ્રોટીન છે પ્લસ ફાઈબર છે અને ઇન્સ્ટન્ટ એનર્જી પ્રોવાઈડ કરે છે એટલે એક્ઝામ ટાઈમે સ્પેશિયલી વાત કરીએ તો બચ્ચાઓને ખાસી જરૂર હોય છે બરાબર છે અને ડાયજેશન માટે પણ એ બહુ જ સારા છે એટલે છોકરાઓને બ્રેકફાસ્ટમાં જો તમે એટલીસ્ટ ઓટ્સ આપો ને કોઈ પણ એક મીલમાં તમે ઓટ્સ આપો ને તો ઇટ્સ વેરી ગુડ અને આનું મિશ્રણ આવું જ રાખવાનું છે હા આવું જ રાખવાનું છે એકચ્યુઅલી આ આપણે જે બ્રેકફાસ્ટ બનાવીએ છીએ એને તમે આગલા દિવસના રાત્રે બનાવીને રાખી દો તો મોર્નિંગના તમે કન્ઝ્યુમ કરી શકો એટલે ઓટ્સ છે ને કર્ડમાં સોક થઈ જશે પ્રોપરલી અને યા ઓવરનાઇટ અને પ્રોપર ટેસ્ટ પણ આવી જશે સિનેમન અને હનીનો હવે આ મેલનના આપણે બોલ્સ બનાવી લઈએ હવે આપણે બનાનાને પીલ કરી અને ચોપ કરી લઈએ હવે ચોપ થઈ ગયું છે હવે આપણે જાર લીધી છે એમાં આપણે લેયરિંગ કરી લઈએ ઓકે ફર્સ્ટ ઓફ ઓલ આપણે બ્લેક ગ્રેપ્સ લેશું એકદમ ઇઝી રેસીપી છે આ કોઈ પણ બનાવી શકે યસ પણ હેલ્ધી વર્ઝન છે એકદમ આમાં આપણે જો ઓટ્સ લીધા છે એની બદલે તમે બલ્ગર વીટ પણ લઈ શકો પછી જુવાર બાજરી જો આપણે એલ્ડર્સ માટે ખાવું હોય તો એ પણ તમે સોક કરી અને બાફી લેવાનું અને પછી સેમ પ્રોસીજરથી તમે કરી શકો છો હવે આપણે જે ઓટ્સનું મિક્સચર છે એ લઈ લઈએ અત્યારે તમે હની અને તજ એ બંને ફ્લેવર લીધી છે બીજી કોઈ એડ કરવી હોય તો શું સારું લાગે આમાં તમે સિનેમનની બદલે છે કે ઇલચી ફ્લેવર છે એ લઈ શકો પછી વેનીલા એસેન્સ છે એ પણ લઈ શકો તો સારું લાગે છે એનાથી આવી રીતે લેયર વાઇઝ આપણે અરેન્જ કરશું હવે એક લેયર થઈ ગયું છે હવે આપણે એમાં બનાના એડ કરશું હવે આપણે નેક્સ્ટ લેયર છે ચિયા સીડ્સનું કરશું ઓકે ચિયા સીડ્સ છે જે ડાયજેશન માટે બહુ જ સારા છે અને પ્લસ એ મેગ્નેશિયમનો પણ સોર્સ છે યસ અને ઉનાળા માટે તો બેસ્ટ છે યસ હવે નેક્સ્ટ લેયર છે આપણે વોટરમેલનનું કરશું ઓકે હવે એમાં કોકોનટ છે એ સ્પ્રિંકલ કરી દે થોડું ઓકે ડ્રાય કોકોનટ યસ અને થોડા ફ્લેક્સ સીડ યસ હવે જે આ મિક્સ બેરીઝ છે એ લઈ લઈએ ઓકે આમાં તમે ડ્રાય ફ્રૂટ્સ પણ લઈ શકો યસ કઈ કઈ બેરીઝ લીધી છે અત્યારે જે મિક્સ બેરી બ્લુબેરી છે રાસબેરી છે એ મિક્સ લીધેલું છે ઓકે ડ્રાય ફોર્મમાં લીધેલું છે હવે એની ઉપર આપણે ચોકલેટનું શ્રેડ કરી દઈએ ડાર્ક ચોકલેટ એક્ચ્યુઅલી બાળકો માટે બહુ જ સારી બાળકો માટે ને એ બધા હા મૂડ રિલીવર છે યસ તમે ચોકલેટ જોઈ ને એટલે જ ખુશ થઈ જાવ એમ શ્રેડ થઈ ગઈ છે હા હવે એડ કરી દઈએ હવે આજે બેરી છે એનાથી ગાર્નિશ કરી દઈએ અને આ મેલન સીડ છે એ પણ લઈ લઈએ અને મિન્ટ લીફ તો રેડી છે બ્રેકફાસ્ટ ચાર પરફેક્ટ બ્રેકફાસ્ટ જાર પરફેક્ટ બનાવવા માટે જોઈશે ઓટ્સ 4-5 ટેબલ સ્પૂન દહીં 4 ટેબલ સ્પૂન મધ 1 ટી સ્પૂન સિનેમન પાવડર ચપટી તરબૂચ 1/4 કપ કેળું 1 નંગ કાળી દ્રાક્ષ 5-6 નંગ પલાળેલા તગમરિયા 1-2 ટી સ્પૂન
સૂકા નારિયેળની ચીર 1 ટીસ્પૂન, મિક્સ બેરી 1 ટીસ્પૂન, છેડેલી ચોકલેટ 1 ટીસ્પૂન, ફ્લેક્સ સીડ્સ 1 ટીસ્પૂન, મેલન સીડ્સ 1/2 ટીસ્પૂન, પુદીનો 1-2 પાન. બ્રેકફાસ્ટ જાર પરફેક્ટ બનાવવાની રીત. એક બાઉલમાં ઓટ્સ, દહીં, મધ અને સિનેમન પાવડર ઉમેરી મિક્સ કરી તેને રેસ્ટ આપો. હવે સર્વિંગ જારમાં નીચે કાળી દ્રાક્ષનું લેયર કરી લો. એની ઉપર ઓટ્સનું મિશ્રણ ઉમેરી બરાબર પ્રેસ કરી દો. હવે તેની ઉપર સમારેલા કેળા મૂકી પલાળેલા તકમરિયા મૂકી બરાબર પ્રેસ કરી લો. હવે તેની ઉપર તરબૂચના સ્કૂપ મૂકી લેયર કરી દો. હવે તેની ઉપર સૂકા નારિયેળનું છીણ પાથરી, ફ્લેક્સ સીડ્સ, મિક્સ બેરીઝ, ડાર્ક ચોકલેટ, મેલન સીડ્સ અને પુદીનો મૂકી સર્વ કરો. તો તૈયાર છે બ્રેકફાસ્ટ જાર પરફેક્ટ. બાળકોને જ્યારે હોલસમ મીલ આપવાની વાત આવે ને ત્યારે આપણા મગજમાં ઘણા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ હોય છે, તો આ બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સને ભેગા કરીને એક ડિશ બનાવી દો, તો ધેટ ઇઝ એનફ. અત્યારે આપણે એક હોલસમ ડિશ લઈ રહ્યા છીએ વિથ ફૂલ ઓફ ન્યુટ્રિયન્ટ્સ. યસ. ઓકે, કઈ ડિશ છે? અત્યારે બચ્ચાઓને સ્પેશિયલી મેક્સિકન ફૂડ વધારે ભાવતું હોય છે, જે એકદમ ટેમ્પટિંગ હોય છે, અને એનો જ્યુસ કરીને અત્યારે આપણે ટ્રોપિકલ નાચો કેસરોલ બનાવીએ છીએ. કેસરોલ લઈએ છીએ, બેક ડિશ. હા, બેક ડિશ એટલે એકચ્યુઅલી એને સલાડ ફોર્મમાં પણ લઈ શકાય અને બેક ફોર્મમાં પણ લઈ શકાય. અત્યારે આપણે એને સલાડ ફોર્મમાં લઈએ છીએ. ઓકે, રાઈટ. સામગ્રી જોઈ લઈએ. યસ. એના માટે આપણે લઈએ છીએ નાચોસ છે, બેલ પેપર્સ છે, ટોમેટો પ્યોરે છે, રાજમા છે, પર્પલ કેબેજ છે, યલો કેપ્સિકમ, ધાણા ભાજી છે, મિન્ટ છે, ઓનિયન છે, ટમાટર છે, મિક્સ હર્બ, હેલેપિનોસ, હરીસા પેસ્ટ છે અને ચીલી ફ્લેક્સ છે અને લીંબુ લીધું છે. હરીસા પેસ્ટ લઈએ છીએ. યસ. એ એક અલગ ટ્વિસ્ટ છે. હા, એટલે એકચ્યુઅલી આપણે આમાં જે લેયરિંગ કરી અને આપણે સેલેડ પ્રેઝન્ટ કરશું એમાં પેસ્ટનો યુઝ કરી અને આપણે એક સોસ પ્રિપેર કરશું. બરાબર છે, શરૂ કરીએ. યસ. હા, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સોસની પ્રિપરેશન કરી દઈએ. એના માટે આપણે ઓઇલ લેશું. આપણે ઓલિવ ઓઇલ લીધું છે, અપ્રોક્સિમેટલી 2 ટેબલ સ્પૂન જેટલું ઓલિવ ઓઇલ લીધું છે. આ રીતે જ્યારે આપણે હોલસમ ડિશ બનાવતા હોઈએ કે જ્યારે વન ડિશ, વન મીલ ડિશ પ્લાન કરતા હોઈએ, તો ત્યારે આપણે કેવા કેવા ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ કરી શકીએ? એકચ્યુઅલી હું એવું પ્રિફર કરું કે કિડ્સ માટે વેજીટેબલ્સ વધારે બેસ્ટ છે, તો એ લોકોને કોઈ પણ એક એલિમેન્ટ એવું લેવાનું કે જે ભાવતું હોય. જેમ કે મેક્સિકન ડિશ લીધી તો આપણે એને નાચોઝ વધારે ભાવે છે, તો નાચોઝ લેવાના, વેજીટેબલ્સ લેવાના અને સાર ક્રીમ પણ લઈ શકાય જો એ લોકોને પસંદ હોય તો. હંગ કડનું બી લઈ શકાય ડ્રેસિંગમાં આપણે. અને આપણે અત્યારે થોડું ટેંગી એવું હરીસા સોસનું લઈએ છીએ. ઓઇલ થઈ ગયું છે, હવે આપણે એમાં આ હરીસા પેસ્ટ એડ કરી દઈએ 2 ટેબલ સ્પૂન જેટલી. એને શેકવાની છે. યસ. આ પેસ્ટ હવે થોડી કૂક થઈ ગઈ છે. હવે એમાં ટમાટરની પ્યોરે બનાવી છે, એ પારબોઇલ કરી, પીલ ઓફ કરી અને પછી ક્રશ કરી લીધું છે. કેટલી છે? આ 1 બાઉલ જેટલી લીધી છે આપણે. ઓકે. હવે આમાં સિઝનિંગ કરી દઈએ, સોલ્ટ ટુ ટેસ્ટ, ચીલી ફ્લેક્સ. આપણે અત્યારે મેક્સિકન વર્ઝન લીધું છે એટલા માટે ચીલી ફ્લેક્સ અને મિક્સ હર્બ્સ એડ કરશું. ઓકે. મિક્સ હર્બ્સ બી 1 ટીસ્પૂન જેટલું એડ કરશું. યસ. બાળકો માટે જેમ આપણે ફિઝિકલ ટાઈમ ટેબલ બનાવતા હોઈએ ને કે 2-4 આ કરવાનું, 5-6 આમ કરવાનું, એ રીતે આપણે દિમાગમાં પણ ટાઈમ ટેબલ સેટ કરીને રાખવું પડે. સ્પેશિયલી મમ્મીઓને તો ખાસ રાખવું પડે કે આટલા વાગે ઉઠીને પહેલા મારે આ કામ કરવાનું છે, પછી મારે કિડ્સ માટે આટલું આટલું કરવાનું છે. એટલે એ બહુ ટફ થઈ જાય એક્ઝામ ટાઈમે, સ્પેશિયલી બધું મેનેજ કરવું. યસ, એક્ઝેક્ટલી. આ ગ્રેવી છે એ કુક થઈ ગઈ છે પ્રોપરલી. હવે ગેસ ઓફ કરી દઈએ. યસ. હવે નેક્સ્ટ પ્રોસિજર છે એ સેલેડ બનાવવાનું છે. ઓકે. અને એ પણ મેક્સિકન સ્ટાઇલથી, એટલા માટે એમાં આપણે રાજમાનો યુઝ કરીએ છીએ જે ફૂલ ઓફ પ્રોટીન છે. સ્પેશિયલી કિડ્સ માટે આપણે લીધું છે એટલા માટે રાજમાનો યુઝ કરીએ છીએ. ઓકે. બાકી આપણે બેક બીન્સ પણ લઈ શકીએ, પિન્ટો બીન્સ પણ લઈ શકીએ, પણ એકચ્યુઅલી ઘરમાં અવેલેબલ હોય છે રાજમા અને ક્યાંય જવું પણ ના પડે, ઘરમાં હોય અવેલેબલ એટલે એ જ યુઝ કરીએ છીએ. બરાબર છે.
આપણે અત્યારે સોલ્ટ નાખીને બોઇલ કરેલા રાજમા છે એ એક બાઉલ લઈએ છીએ. ઓકે, રાજમામાં પણ બે ટાઈપના રાજમા મળતા હોય છે, એકદમ ઝીણા પણ મળે છે અને થોડા મોટા પણ મળે છે. એકચ્યુઅલી ઝીણા છે એ દાલ મખનીમાં આપણે જે યુઝ કરીએ ને એ. હવે એમાં બધા વેજીટેબલ્સ આપણે એડ કરી દઈએ. બેલ પેપર્સ લીધા છે યલો એ હાફ કપ જેટલા, પછી રેડ બેલ પેપર્સ છે એ પણ હાફ કપ જેટલા, ફ્રેશ ટમાટર છે એ બે ટેબલ સ્પૂન જેટલું. ઓકે, અને ડીસીડેડ છે. યસ, ઓનિયન લીધું છે, એક કાંદો લીધો છે બારીક ચોપ કરેલો. યસ, પછી આ છે પર્પલ કેબેજ એ લઈ લઈએ. એકચ્યુઅલી આ ડિશ છે ફૂલ ઓફ વેજીટેબલ્સ છે. એકચ્યુઅલી આમ બાળકો ખાતા નથી હોતા વેજીટેબલ્સ, પણ આ ફોર્મમાં આપણે અગર આપશું આ સેલેડ એકદમ ટેમ્પટિંગ બનાવીને તો એકદમ ઇઝીલી ખાઈ લેશે. હવે આમાં કોરિએન્ડર લીધું છે, એ પણ જનરલી નથી ખાતા હોતા. કોથમીર તો બિલકુલ નહીં, જોઈને ના પાડી દે. પછી મિન્ટ લીધું છે ફ્રેશનેસ માટે. હવે એલેપિનોઝ લીધા છે, એને આપણે ચોપ કરીને લઈ લઈએ. ઇવન જે સ્માર્ટ બાળકો હોય ને એ લોકો તો શું પૂછે ખબર છે કે દરેક ડિશમાં તમે લોકો ધાણા કેમ નાખો છો કે કોથમીર કેમ નાખો? હા એક્ઝેક્ટલી, જરૂરી નથી બધામાં કોથમીર નાખવી. એટલે પછી કહેવું પડે કે બેટા એનાથી છે ને આંખોની શક્તિ બહુ જ સરસ થાય, એટલા માટે આપણે ખાવું જોઈએ. એ લોકોને એમ ના કહીએ કે આપણે વિટામિન એ મળશે તમને, ના, કારણ કે એમાં સમજે નહીં એ લોકો, ખબર ના ના હોય ને તો એમ. હેલેપિનોઝ કેટલા લઈએ છે? આપણે અત્યારે 6-7 લીધા છે. હવે એમાં સિઝનિંગ કરી દઈએ. યસ, સોલ્ટ એડ કરશું ટેસ્ટ પ્રમાણે, ચીલી ફ્લેક્સ છે, હા, મિક્સ હર્બ્સ છે, હા, એક ટીસ્પૂન જેટલું એડ કરશું. જો કેટલું કલરફુલ દેખાય છે, જોઈને જ ખાવાનું મન થઈ જાય. એક્ચ્યુઅલી આપણને બહુ જ ગમે, હા, પણ બાળકોને ગમે ને એના માટે આપણે કંઈક ને કંઈક કરવું પડે. હા હા, સાચી વાત છે, ટ્વિસ્ટ તો કંઈ લાવવા જ પડે આપણે. તમે એસએચ આપી દો કે આ ખાઈ લે તો ના ખાય. ઇવન રોટી સબ્જીમાં બી એવું છે, તમે અગર એને રેપ કરીને આપો, હા, અને એકદમ મસ્ત ગાર્નિશ કરીને આપો ને તો કેવું ઇઝીલી ખાઈ લે ને. અને અગર લંચ બોક્સમાં આપ્યું હોય ને તો બી એના ફ્રેન્ડ્સ હોય ને એમ કે જો આના મમ્મી કેવું ફાઇન બને આપે છે. હા, લીંબુ લઈએ છે. યસ, હાફ લીંબુ લીધું છે. હા, પ્રોપરલી મિક્સ કરી દઈએ. યસ, આ પ્રોપરલી મિક્સ થઈ ગયું છે. હા, સેલેડ રેડી છે એટલે હવે એસેમ્બલિંગ કરશું. યસ, આપણે નાચોસ લીધા છે એ બેક કરીને લીધા છે. એના માટે 100 ગ્રામ મેંદો, 100 ગ્રામ કોર્નમીલ, જે યલો કોર્નમીલ આવે છે, યસ, 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ પાવડર, સોલ્ટ ટુ ટેસ્ટ અને પેપ્રિકા. ઓકે, 1 ટીસ્પૂન જેટલું ઓઇલ લીધું છે અને પાણીથી ડો બનાવેલો છે અને ગરમ પાણી લેવાનું, વોર્મ વોટર હોય એનાથી બનાવેલું છે. અને એમાં સિઝનિંગમાં તમે મિક્સ હર્બ્સ પણ એડ કરી શકો. અત્યારે મેં એમાં મિક્સ હર્બ અને પેલું પેપ્રિકા એડ કરેલું છે, એમાં તમે એલેપિનોઝ પણ એડ કરી શકો. ઓકે રાઈટ, અને પછી એને બેક કરેલા છે. યસ, બેક કરેલા છે. ઓકે, કેટલા ટાઈમ? 160 ડિગ્રી પર. ઓકે, કેટલી મિનિટ માટે? 10-15 મિનિટ્સ માં થઈ જશે. ઓકે રાઈટ, હવે આપણે એસેમ્બલિંગ કરી લઈએ. ફર્સ્ટ લેયર છે આપણે નાચોસ નું લેશું. હા હા, અત્યારે તો નાચોસ માં પણ બહુ જ બધી ફ્લેવર્સ અવેલેબલ છે. હા, ઇવન પીરી પીરી ફ્લેવર અવેલેબલ છે, ચીઝ, ટોમેટો, હેલેપીનો, યસ, બહુ જ બધી. હા, હવે આ ફર્સ્ટ લેયર થઈ ગયું છે, એની ઉપર હવે આપણે સેલેડ નું લેયર કરશું. હા, એટલે પહેલું લેયર છે એકદમ ક્રન્ચી છે નાચોસ નું, પછી સેલેડ આવશે અને પછી સોસ આવશે. હવે સોસ નું લેયર કરી દઈએ. યસ, સોસ ને આટલો થીક જ રાખવાનો છે. હા,
જો આપણે વોટર કન્ટેન્ટ હશે ને તો એકદમ સોગી થઈ જશે. નેક્સ્ટ લેયર છે. ઓકે, હવે આપણે ચીઝ નું લેયર કરી દઈએ. હવે નેક્સ્ટ લેયર અગેન આપણે આનું કરી દઈએ. ફરીથી નાચો. યસ. હવે અગેન સેલેડ નું કરી દેસુ લઈએ. હા, એટલે બે લેયર કરવાના. હા, બે લેયર. ઓકે. અને અગર આને જો આપણે બેક કરવું હોય ને તો ઉપર ચીઝ નાખી અને 160 ડિગ્રી ઉપર બેક કરી દેવાનું, એટલે એ તમારું બેક ફોર્મમાં થઈ જશે આખું કેસરોલ ડિશ. અત્યારે આપણે સેલેડ ફોર્મમાં પ્રેઝન્ટ કરીએ છીએ. રાઈટ. હવે આપણે સોસનું લેયર કરી દઈએ થોડું. અને ઉપરથી ચીઝ. હવે આપણે ગાર્નિશ કરી દઈએ. હા, તો રેડી છે ટ્રોપિકલ નાચો કેસરોલ. યસ. ટ્રોપિકલ નાચો કેસરોલ બનાવવા માટે જોઈશે સોસ. બનાવવા માટે તેલ 2 ટેબલ સ્પૂન, હરીસા પેસ્ટ 2 ટેબલ સ્પૂન, ટમેટો પ્યોરી 1 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, ચીલી ફ્લેક્સ 1/2 ટીસ્પૂન, મિક્સ હર્બ્સ 1 ટીસ્પૂન. સેલેડ બનાવવા માટે જોઈશે બાફેલા રાજમા 1 કપ, યલો કેપ્સિકમ 1/2 કપ, રેડ કેપ્સિકમ 1/2 કપ, સમારેલા ટામેટા 2 ટેબલ સ્પૂન, સમારેલી ડુંગળી 1 નંગ, સમારેલી પર્પલ કેબેજ 2 ટેબલ સ્પૂન, કોથમીર 1 ટીસ્પૂન, ફુદીનો 1 ટીસ્પૂન, હાલાપીનોસ 6-7 નંગ, મીઠું સ્વાદ પ્રમાણે, ચીલી ફ્લેક્સ 1/2 ટીસ્પૂન, મિક્સ હર્બ 1 ટીસ્પૂન, લીંબુનો રસ 1 ટીસ્પૂન. અન્ય સામગ્રીમાં જોઈશે નાચો અને ચીઝ. ટ્રોપિકલ નાચો કેસરોલ બનાવવાની રીત. સોસ બનાવવા માટે એક કડાઈમાં તેલ લઈ તેમાં હરીસા પેસ્ટ ઉમેરી તેને સાંતળી લો. હવે તેમાં ટોમેટો પ્યુરી, મીઠું, ચીલી ફ્લેક્સ અને મિક્સ હર્બ્સ ઉમેરી બરાબર મિક્સ કરી કૂક કરી લો. હવે સેલેડ બનાવવા માટે એક બાઉલમાં રાજમા, યલો કેપ્સિકમ, રેડ કેપ્સિકમ, ટામેટા, ડુંગળી, પર્પલ કેબેજ, કોથમીર, ફુદીનો, હાલાપીનોસ, મીઠું, ચીલી ફ્લેક્સ અને મિક્સ હર્બ્સ ઉમેરી બરાબર મિક્સ કરી લો. છેલ્લે તેમાં લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરી સેલેડ તૈયાર કરો. હવે બેકિંગ ડિશમાં નીચે નાચોસનું લેયર કરી તેના પર બનાવેલું સેલેડ મૂકી ઉપર સોસ પોર કરી ચીઝ છીણી લો. આ જ રીતે બે લેયર તૈયાર કરો. ટ્રોપિકલ નાચો કેસરોલ ને સર્વ કરો. તો તૈયાર છે ટ્રોપિકલ નાચો કેસરોલ. કોળું, જેની અંદર 92% વોટર હોય છે, ફેટ છે, પ્રોટીન છે અને કાર્બોહાઈડ્રેટ છે, એટલે ઓફકોર્સ બાળકો માટે તો ખૂબ જ સારું છે, પણ એને કંઈક ટ્વિસ્ટ કરીને બાળકોને ખવડાવવાનું છે. હવે આપણે પમ્પકિનમાંથી રેસિપી લઈએ છીએ, એકદમ ડિલિશિયસ એન્ડ ન્યુટ્રિટિવ. યસ. ઓકે, તો કઈ રેસિપી છે? અત્યારે આપણે એક્ઝોટિક પમ્પકિન કરી લીધી છે, જેમાં આપણે પમ્પકિનનો યુઝ કરવાના છે, જે બાળકોને પસંદ નથી હોતું પણ આ ફોર્મમાં આપશો ને તો બાળકો લેશે. યસ, અને કહેવાનું નહીં કે આપણે પમ્પકિનનો ઉપયોગ કર્યો છે. તમે કીધું એ પ્રમાણે એકદમ ન્યુટ્રિશિયસ છે પમ્પકિન. એડિંગ ટુ ધેટ, એમાં વિટામિન એ છે, B6 છે, સી છે, પ્રી મેચ્યોર જે એજિંગ થાય છે, જે અત્યારે બહુ એ પણ એમાં એક એલિમેન્ટ છે કે જેનાથી એ રૂકી શકે છે, પ્લસ પોટેશિયમ છે, ફાઈબર છે, એમ્પલ અમાઉન્ટ ઓફ. તો આવી જ એક ન્યુટ્રિશિયસ રેસિપી શીખી લઈએ. બરાબર છે, સામગ્રી જોઈ લઈએ. કોકોનટ મિલ્ક છે, પમ્પકિન છે જે બાફીને લીધું છે, કાંદા છે, બેલ પેપર્સ છે, રેડ અને યલો છે, બ્રોકોલી છે, ઝુકીની છે, થાઈ રેડ કરી પેસ્ટ છે, પેપર છે અને લીંબુ લીધું છે. ઓકે, એટલે થાઈ ફ્લેવર આપીએ. યસ, આપણે મેક્સિકન જોયું, હવે થાઈ જોઈ લઈએ. શરૂ કરીએ. યસ, આપણે જે બોઇલ કરીને પમ્પકિન લીધા છે એની એક પેસ્ટ બનાવી લઈએ. પ્યોરે બનાવવાની છે.
અત્યારે આપણે 1 કપ જેટલું પમ્પકિન લીધું છે. ઓકે. ને ગ્રાઇન્ડ કરી લઈએ. ચેક કરી લઈએ. તૈયાર થઈ ગઈ છે. એક બાઉલમાં કાઢી લેશું. પમ્પકિનને બફાતા આશરે કેટલી વાર લાગે? બફાતા આશરે 10 મિનિટ જેવું થાય છે. અચ્છા, કુકરમાં કે પછી એમનેમ છે? હા, કુકરમાં જ બાફેલું છે. ઓકે. આમ જુઓ તો પમ્પકિનનો કોઈ આમ ટિપિકલ ટેસ્ટ નથી હોતો, બ્લેન્ડ જ હોય છે. પણ છતાં પણ ખબર નહીં કેમ બાળકોને તેઓ સ્પેશિયલી પસંદ નથી હોતું. હા, પણ આવી રીતે કોઈ પણ આપણે રેસિપીમાં આપણે એને એડ કરી દઈએ ને તો ખબર નથી પડતી, કેમ કે બ્લેન્ડ ટેસ્ટ છે એટલે કંઈ પણ ફોર્મમાં જઈ શકે. બરાબર છે. હવે આપણે ગેસ ઓન કરશું. આપણે અત્યારે કોકોનટ ઓઇલ લીધું છે, 1 ટેબલસ્પૂન જેટલું. હવે આપણે આમાં ઓનિયન નાખી દઈએ. અત્યારે 1 નાનો કાંદો આપણે એડ કરશું ચોપ કરીને. હા, અને સ્પેશિયલી એક્ઝામ ટાઈમ પર તમે આવી રીતે એક્ઝોટિક રેસિપીઝ તમારા બાળકોને આપો ને તો ખરેખર એ લોકો સ્પેશિયલ ફીલ કરે. યસ, એ લોકોને એમ લાગે કે ના, મારી એક્ઝામ ચાલુ છે ને મારું કોઈ ધ્યાન રાખે છે. મમ્મીએ મારા માટે કેટલી એફર્ટ્સ લીધી. હા, આ પિંક થઈ ગઈ છે ઓનિયન. હવે એમાં થાઈ રેડ પેસ્ટ, કરી પેસ્ટ લીધી છે. એ કરી પેસ્ટ રેડ ચીલીને સોક કરી હોટ વોટરમાં અને થોડી વાર માટે રેસ્ટ આપવાનો. પછી એને ક્રશ કરી લીધી છે. એમાં આપણે ગલંગલ છે, ગાર્લિક છે, રેડ ઓનિયન છે, લેમન ગ્રાસ છે, કાફર લાઇમ્સ છે, એ બધું એડ કરીને આ કરી પેસ્ટ બનાવેલી છે. આ તો ખૂબ ફ્લેવરફુલ હોય છે. અને અત્યારે કેટલી લીધી છે આપણે પી? અત્યારે આપણે 2 ટેબલસ્પૂન જેટલી લીધી છે. અને એને પણ સાંતળવાનું. યસ. હવે પમ્પકિન પ્યોરી એડ કરી દઈએ. આ 1/2 કપ જેટલી લીધી છે આપણે. યસ. અને બેઝિકલી ફોરેન કન્ટ્રીઝમાં પમ્પકિનનો ઉપયોગ ખૂબ જ થાય છે. યસ યસ, એક્ઝેક્ટલી. ઇવન સેલેડ્સમાં પણ. હવે આને કેટલું કુક કરવાનું? આને 2 મિનિટ માટે કુક કરી લઈએ. ઓકે. આ ઉકળી ગયું છે, એમાં હવે આપણે કોકોનટ મિલ્ક એડ કરી દઈએ. 1/2 કપ જેટલું લેશું. ઓકે, ઠીક લઈએ છે. યસ. સોલ્ટ એડ કરી દઈએ. સોલ્ટ ટુ ટેસ્ટ. આઈ થિંક આ કરી રાઈસ સાથે પણ બહુ જ સરસ લાગે. હા, રાઈસ છે, નૂડલ્સ છે, એક્ઝોટિક વેજીટેબલ્સ છે, બધા સાથે એકદમ ફાઇન જશે. યસ. આને હવે 5-10 મિનિટ માટે કુક કરી લઈએ. ઓકે, અને આની કન્સિસ્ટન્સી કેવી રાખવાની? ઠીક રાખવાની છે કન્સિસ્ટન્સી. ઓકે, રાઈટ. સોસ તો એકદમ કુક થઈ ગયો છે, પણ આગળની પ્રોસેસ શીખવાની છે. રાધિકા, હવે શું કરવાનું છે? આ કરી રેડી છે. હવે આપણે જે વેજીટેબલ્સ લીધા છે એને સ્ટર ફ્રાય કરી લઈએ. યસ. મને પેન પાસ કરશું. ગેસ ઓન કરશું. હાફ ટેબલસ્પૂન જેટલું ઓઇલ લીધું છે. એ ગરમ થાય એટલે એમાં આપણે વેજીટેબલ સ્ટર ફ્રાય કરી લઈએ. ગરમ થઈ ગયું છે ઓઇલ. હવે એમાં આપણે બ્રોકોલી એડ કરી દઈએ. એના 5-6 આપણે ફ્લોરેટ્સ લીધા છે અને બ્રોકોલીને અત્યારે આપણે પારબોઇલ કરીને લીધી છે. અને અગર જો બ્રોકોલીની આપણે ન્યુટ્રિશનલ વેલ્યુ વિશે વાત કરીએ તો એમાં એન્ટી કેન્સર એવું એજન્ટ છે. હા, પછી એન્ટી એજિંગ એલિમેન્ટ બી છે. યસ યસ. એટલે અને બીજા બી ઘણા એવા એલિમેન્ટ્સ છે કે જેનાથી આપણે યુઝ કરીએ તો બહુ સારું પડે. હવે એમાં બેલ પેપર્સ લઈ લઈએ. હા, કેટલા લઈશું? 1/2 બાઉલ જેટલા લીધા છે. રેડ એન્ડ યલો અને ઝુકીની લીધી છે. ઝુકીની બી 1 નાનું બાઉલ લીધું છે. બધા એક્ઝોટિક વેજીટેબલ. યસ. હવે સીઝનિંગ કરી દઈએ. સોલ્ટ એડ કરશું.
હાફ ટીસ્પૂન જેટલું સોલ્ટ એડ કર્યું અને પેપર લેશું. ઓકે, કેટલું લઈશું? મરી પાવડર હાફ ટીસ્પૂન જેટલું. આ વેજીટેબલ્સ કૂક થઈ ગયા છે. ઓકે, જસ્ટ ફ્રાય જ કરવાનું. યસ યસ. હા, હવે એસેમ્બલિંગ કરી લઈએ. પહેલા આપણે આ કરી લેશું. હા, અને આટલી થિક જ રાખવાની. હા, થિક જ લેવાની છે. હા, અને એને ગરમ જ સર્વ કરવાની. યસ, બહુ સરસ સુગંધ આવે છે. હા, એકદમ ફ્લેવરફુલ છે. યસ. હવે આ વેજીટેબલ્સ છે એને સાઈડમાં આપણે અરેન્જ કરી દઈએ. ઓકે, અને આઈ થિંક આની સાથે થોડું ટોફુ કે પનીર લઈશું તો બી સરસ લાગશે. ટોફુ બેસ્ટ ઓપ્શન છે. ઇવન આ કલરફુલ છે ને, એટલે જોઈને જેમ મન થશે કે મને ખાવું છે. હવે ઉપર થોડું લેમન ડ્રિંક કરી દઈએ. ફોર ધ ફ્રેશ ફ્લેવર. યસ, અને જે ઉપરની સ્કિન છે એ જ લેશું, બાકી બિટર ટેસ્ટ આવશે. યસ યસ. તો તૈયાર છે એકદમ કલરફુલ અને ન્યુટ્રિશિયસ એક્ઝોટિક પમ્પકિન કરી. યસ. એક્ઝોટિક પમ્પકિન કરી બનાવવા માટે જોઈશે બાફેલું કોળું 1 કપ, તેલ 1 ટેબલસ્પૂન, સમારેલી ડુંગળી 1 નંગ, થાઈ રેડ પેસ્ટ 2 ટેબલસ્પૂન, કોકોનટ મિલ્ક 1/2 કપ, મીઠું સ્વાદ પ્રમાણે. વેજીટેબલ સાંતળવા માટે જોઈશે તેલ 1/2 ટેબલસ્પૂન, બ્રોકલી 4-5 પ્રોડક્ટ, રેડ એન્ડ યલો બેલ પેપર્સ 1/2 કપ, ઝુકીની 1/2 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, મરી પાવડર 1 ટીસ્પૂન. એક્ઝોટિક પમ્પકિન કરી બનાવવાની રીત. સૌપ્રથમ એક મિક્સચર જારમાં બાફેલા કોળાને ક્રશ કરી તેની પ્યોરી તૈયાર કરો. હવે એક પેનમાં તેલ લઈ તેમાં સમારેલી ડુંગળી ઉમેરી સાંતળી લો. હવે તેમાં થાઈ રેડ પેસ્ટ ઉમેરી મિક્સ કરી પમ્પકિન પ્યોરી ઉમેરી 2 મિનિટ માટે કૂક કરી લો. ત્યારબાદ તેમાં કોકોનટ મિલ્ક અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી 5-10 મિનિટ માટે કૂક કરી લો. હવે વેજીટેબલ સાંતળવા માટે એક કડાઈમાં તેલ લઈ તેમાં બ્રોકલી, રેડ એન્ડ યલો કેપ્સિકમ, ઝુકીની, મીઠું અને મરી પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી વેજીટેબલ્સને સાંતળી લો. હવે સર્વિંગ પ્લેટમાં સોસ પોર કરી વેજીટેબલ્સ મૂકી સર્વ કરો. તો તૈયાર છે એક્ઝોટિક પમ્પકિન કરી. બાળકોએ હંમેશા હેલ્ધી સ્લીપ રૂટીન ફોલો કરવું જ જોઈએ અને એના માટે તમારે એ ટેવ પાડવી જોઈએ. ભલે બાળકોને રાત્રે ભણવાનું પસંદ હોય પણ છતાં પણ તેમનું બ્રેઇન પ્રોપર ફંક્શન કરે અને એમની મેમરી પ્રોપર શાર્પ રહે એના માટે હેલ્ધી સ્લીપ રૂટીન ફોલો કરવું ચોક્કસથી જરૂરી છે. એના માટે તમે એક પ્રોપર ટાઈમિંગ સેટ કરી દો અને સૂવાના 1/2 કલાક પહેલાં બધા જ ગેજેટ્સ, એટલે કે મોબાઈલ છે, લેપટોપ છે, કંઈ પણ, બધું જ સ્વિચ ઓફ કરી દો. એટલે તમે પ્રોપરલી રિલેક્સ રહી શકો અને શાંતિથી ઊંઘી શકો. અને આજની બધી જ રેસિપીઝ પણ ચોક્કસથી ટ્રાય કરો અને પછી જણાવો એના રિવ્યૂઝ આ એડ્રેસ પર. રસોઈ શો કલર્સ ગુજરાતી, 2 માળ, સંભાવ હાઉસ, 24 બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 3-8-0-0-1-5. અમારું ઈમેલ આઈડી છે રસોઈ શો @colorsgujarati.com.